વલસાડના ભલેદી ગામ ખાતે હિંગરાજ ગામના ડેપ્યુટી સરપંચે ગામના એક યુવાની બાઇક સળગાવી દીધી હતી, જેની એક ફરિયાદ યુવાને વલસાડ રૂરલ પોલીસ મથકે કરી છે. વલસાડના ભદેલી ગામે રહેતો રવિ રમેશભાઈ રાઠોડે અંકિત પટેલ પાસે ખરીદેલી યુનિકોર્ન બાઇક પોતાના ઘરની બહાર પાર્ક કરી હતી. આ બાઇકને ગત 26મી રાત્રે 33 કલાકે હિંગરાજ ગામના ડેપ્યુટી સરપંચ જીતેન્દ્ર બાજિયાવાલા ટંડેલ અને દિનેશ કાંતિલાલ ટંડેલને સળગાવી મૂકી હોવાની ફરિયાદ રવિએ પોલીસમાં નોંધાવી હતી. રવિએ જણાવ્યું હતું કે રાત્રે 33 કલાકે કંઈક સળગતું હોવાની જાણ બારીમાંથી આવતા તેણે બાઇકના અજવાળામાં ડેપ્યુટી સરપંચ જીતેન્દ્ર અને તેના સાથીદાર દિનેશ કાંતિલાલ ટંડેલ દેખા હતા. આ કૃત્ય જૂની અદાવતમાં થયો હોવાનું રવિએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું. રવિ રમેશ રાઠોડ. રવિભાઈ, કઈ રીતની ઘટના બની હતી? હવે છે ને, ગાડી મારી સળગતી હતી રાત્રે 3:30-4 ગાડામાં, એટલે સળગતી હતી એટલે અવાજ આવ્યા કરતો હતો. 3:30 વાગે એટલે બધો હોય છે બરાબર. તો મારા અહીંયા બારી બાજુમાં જ છે ને, બારીમાંથી ધુમાડો ગયો એટલે સ્માઈલ આવી મને, એટલે મેં જોયું તો ડાયરેક્ટ મારી ગાડી હલકેલી હતી. હવે ત્યાં 2-3 જણા આવેલા હતા, 2 જણાને તો જોયા જ છે, એમાં જીતેન્દ્ર બીજેપા ટંડેલ ને દિનેશ કાંટીલાલ ટંડેલ કે એવું કરીને છે, એ 2 જણને મેં જોયા. હવે લોકો ડાયરેક્ટ ભાગતા મેં જોયા. મેં અર્જ મારું ઘરનો દરવાજો છે ને ખોટા વાર લાગે મને, એટલે ઉચકીને બેઠું મૂકવાનું, એટલે તેટલી વાર મેં લોકો ડાયરેક્ટ ભાગી ગયા નીચે. ગાડી સળગાવવાનું કંઈ કારણ? એ હવે આગલી પાછલી પેલું એગ્રોસિટીનું લાગેલું છે, એ કપિલ અને શુભમ ખાતે. તો એમાં એના હતું એ જીટુ બીજો જે છે, એ મને 2-3 વાર ધમકી બી આપી કે કોમ્પ્રોમાઇઝ કરી લે, આમ કરી લે, તેમ કરી લે, પણ મેં કંઈ જવાબ નહીં આપ્યો. એટલે એ કારણે ગાડા ગાડીને એમ તેમ ગમે તેમ બોલીને મને આવી રીતના કરી ગયા, ગાડી હલગાવી ગયા લોકો. આવા બધા તમે કોઈ પોલીસમાં રજૂઆત કરી છે? હા, મેં અરજી કરી છે પોલીસમાં કે મારી ગાડીના આવી રીતના બનાવ થયો છે.